થોડા સમય અગાઉ થયેલા હત્યામાં પોલીસની ઢીલી નીતિથી ઠાકોર સમાજમાં રોષની લાગણી જોવા મળી હતી. હત્યાના ગુનામાં સંડોવાયેલા આરોપીના નામો દાખલ નહીં કરતા ફરિયાદીએ લેખિત ફરિયાદ આપી હોવા છતાં પોલીસ દ્વારા આરોપીઓને છાવરતા ઠાકોર સમાજ રોષે ભરાયો હતો અને હત્યારાઓના નામો દાખલ કરવામાં ન્યાયની માગણી કરી હતી. પાટણ જિલ્લાના સાંતલપુરના રોજુના રણમાં ઠાકોર સમાજના યુવકની કરુણ હત્યા કરી લાશને જંગલના વિસ્તારમાં ફેંકી દેવામાં આવી હતી. ત્યારે આ યુવક ઘરે નહીં આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી, પરંતુ યુવાન મળી નહીં આવતા હત્યારાઓ બે દિવસ પછી કચ્છ જિલ્લાના આડેસર પોલીસમાં હાજર થયા હતા અને હત્યાનો વાંડો ફૂટ્યો હતો. તે સમયે સાંતલપુર પોલીસ અને જિલ્લાની પોલીસ સ્થળ પર દોડી આવી હતી. હત્યા થનાર યુવાનની લાશ મળતા સ્થળ પંચનામું કરી પોલીસે ફરિયાદ કરી તજવીજ હાથ ધરી હતી, પરંતુ ફરિયાદ પોલીસને નોંધાતા આરોપી મહિલાનું અને બીજા હત્યારાનું નામ દાખલ કરેલ ન હતું. તે બાબતની જાણ થતાં હત્યા થનાર ભાઈને આરોપીઓ સંડોવાયેલા હોય તેમના નામ દાખલ કરવા ફરિયાદ આપી હતી, પરંતુ પોલીસ આ આરોપીના નામ દાખલ નહીં થતાં ઠાકોર સમાજ રોષે ભરાયો હતો અને આજે બોડી સંખ્યામાં ન્યાય માટે ભેગા મળી કચ્છ કેસરી રઘુવરસિંહ જાડેજા, ભારત યુવા સંગઠનના અધ્યક્ષ સહિત હિન્દુ સંગઠન સહિતના ઘણા માણસો સહિત ન્યાય માટે આવેદનપત્ર આપી માંગણી કરવામાં આવી હતી, જેમાં સાચા આરોપીઓનું નામ દાખલ કરવા સ્થાનિક પીએસઆઈ સમક્ષ માંગણી કરવામાં આવી હતી. ત્યારે પીએસઆઈના શુક્લાએ આરોપીના નામો દાખલ કરવાની ખાતરી આપી હતી. 100 કિલોમીટર ઓલો ટગા ગામમાં એક રબારીની આ જ રીતે શિકારપુરમાં આવા જ લોકોએ આવા જ પ્રેમ પ્રકરણમાં એક યુવાનનું હજી 12 મહિના નથી થયા આ જ રીતે હત્યા કરી છે અને આ ત્રીજો બનાવ તો સમાજ જાશે. આપની પાસે જ્યારે અમે રજૂઆત કરવા આવતા હોઈએ જો આપનું ઢીલું વલણ હોય તો સાહેબ અમારું મનોબળ તૂટે. અમારું વલણ ઢીલું નહીં હોય, અમે જે હશે કાયદેસર યોગ્ય રીતે આપણે દરેક મુદ્દાની આપણે ચકાસણી કરશું અને જે હશે એ કરશું, બરાબર. એમાં એવું નહીં થાય કે અમે હાચાને જવા દઈશું. ત્યારે કચ્છ કેસરી રઘુવીરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે જો બે દિવસમાં કાર્યવાહી નહીં થાય તો સમગ્ર ગુજરાતમાં અમે ન્યાય માટે લડીશું અને જરૂર પડે ઉપવાસ પર પણ ઉતરવાની અમારી તૈયારી છે. આ તો રફે દફે થઈ જાત ફરિયાદ કે માણસ મર્યું કે જાનવર મર્યું આમાં કોઈ ફરક નથી. તો ન્યાયની લડાઈ અને ન્યાય માટે હિન્દુ યુવા સંગઠન ભારત અને સાંતલપુરનો સમસ્ત હિન્દુ સમાજ આજે આ હતભાગી કમલેશ કોલીને ન્યાય અપાવવા માટે અમે આવેદનપત્ર આપ્યું છે. અમે આ સંખ્યામાં પણ ભેરા નતા થવાના, અમે બેસનાની જગ્યાએ જ સાહેબને બોલાવ્યા હતા પણ સાહેબ ત્યાં ના આવી શક્યા એટલે અમારે અહીંયા આવવું પડ્યું. અને અમારી જે અપેક્ષા છે એ ન્યાય છે અને જો ન્યાય ન મળે તો જે લોકતાંત્રિક અમારા અધિકારો છે ને જો અખલાદને ન્યાય મળતો હોય તો કમલેશને કેમ ન્યાયને મળે? કમલેશને પણ ન્યાય મળવો જોઈએ, બરાબર છે. અખલાદ માટે જો દેશમાં આટલું બધું થતું હોય તો અમારો આ 19-20 વર્ષના યુવાન સાથે જો આવું થાય તો ન્યાય માટે આજે અમે માંગ કરી છે અને અમને એવી આશા છે કે કોઈ પણ સુલે શાંતિના ભંગ વગર પોલીસ યોગ્ય તપાસ કરી અને હતભાગી યુવાનને ન્યાય અપાવશે. નકર લોકતાંત્રિક અમારા અધિકારો છે, આખા ગુજરાતમાં આ વિષયને અમે ઉપાડશું. ત્યારે પીએસઆઈ શુક્લાએ આરોપીના નામો દાખલ કરવાની પૂરેપૂરી ખાતરી આપી હતી. ત્યારે પોલીસ આ બાબતે કેવા પ્રકારના પગલાં ભરે છે તે આવનાર સમય બતાવશે.